આજકાલ નાની ઉંમરના બાળકોમાં આંખોની રોશની અને ઝાંખી દ્રષ્ટિની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે તેમને નાની ઉંમરમાં જ ચશ્મા આવી જાય છે. પરંતુ જો દરરોજ આંખોની યોગ્ય કેર અને એક્સરસાઇઝ કરવામાં આવે તો આંખોનું વિઝન લાંબુ બને છે. તો આવો યોગા ઇન્સ્ટ્રક્ટર ખુશ્બુબેન પટેલ પાસેથી આંખોનું તેજ વધારવાની કસરતો વિશે જાણીએ. મારું નામ ખુશ્બુ પટેલ છે. હું છેલ્લા 11 વર્ષથી યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે તાલીમ આપું છું. આપણે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર અને કોન્સ્ટન્ટ એક ચાર દિવાલની વચ્ચે બેસીને કામ કરવાના લીધે આપણે જોઈશું કે અત્યારે લોકોનામાં સિલિન્ડ્રિકલ આઈસાઇટનો પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલે બધાને સિલિન્ડ્રિકલ નંબર્સ આવે છે. આંખની કેટલીક હળવી કસરતથી આંખની આપણી જે આ ટૂંકી દ્રષ્ટિ થઈ ગઈ છે એને આપણે થોડુંક સુધારવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. એની બહુ જ સિમ્પલ એક્સરસાઇઝ છે કે જે રૂટિનમાં માત્ર 5 કે 7 મિનિટના અભ્યાસથી આપણને ઘણો જ ફરક લાવી શકે છે. સૌપ્રથમ તમારી આંખોની કીકીને ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે એવું 10 વખત કરો. એવી જ રીતે ત્રાંસી નીચે ત્રાંસી ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે, એવી જ રીતે રિવર્સ. બિલકુલ એવી જ રીતે ધીમેથી અને રિવર્સ. આ અભ્યાસ દ્વારા તમારી આંખમાંથી પાણી નીકળવું બહુ જ સામાન્ય છે. એમાં જ તમે ધીમેથી તમારી આંગળી લો જમણા હાથની અને એને ધીમે 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 એક ધારી નજરે જુઓ. જ્યારે તમે આંગળીને દૂર લઈ જશો તો એ આંગળી તમને 2 દેખાશે અને જ્યારે તમે એને નજીક લાવશો તો એ આંગળી ધીમે 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 1 થતી જશે. આવી બિલકુલ સરળ આંખની જુદી જુદી એક્સરસાઇઝ દ્વારા આંખને ઘણી જ રાહત મળી શકે છે. આની સાથે સાથે તમે ક્યારેક ત્રાટક પણ પ્રયત્ન કરી શકો છો. ત્રાટકનો અભ્યાસ તમે મીણબત્તી અથવા દીવાની જ્યોત દ્વારા કરી શકો છો. ત્રાટક કરવા માટે હંમેશા ક્યાંક ટેકો દઈને અને એ મીણબત્તી અથવા દીવાની જ્યોતને તમારી આંખોની સમાંતર રાખો. ધ્યાન રાખો કે ત્રાટક કરો ત્યારે તમારી નજર એ દીવાની જ્યોત પર સ્થિર થાય અને એ વખતે બને ત્યાં સુધી પાપણનો પલકારો મારવો નહીં. આવું કરતા જો પાણી નીકળે તો એ બિલકુલ સામાન્ય વસ્તુ છે અને એ જ તમને ઘણી જ લાભરૂપ થઈ શકે.